નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આજે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 2 પણ આવી ચૂક્યો છે. અને આ ભાગ 2ની અંદર ધોરણ 6ની જે સંસ્કૃત વિષય આપણને આપેલો છે એ સંસ્કૃત વિષયના પાઠ નંબર 7 કરોતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ 6ની જે આપણને સ્વ અધ્યયન પોથી આપેલી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે જેટલા પણ વિષયો આપેલા છે બધા જ વિષયોના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો આ ભાગ 2ના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે સોલ્યુશનના સ્વ અધ્યયન પોથીના એ જોવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 7 કરોતી. અહીંયા પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ચાલો પઠ, તો રમેશ પઠતી. એવી રીતે પહેલું આપણને અહીંયા આપેલું છે ચલ, તો વાક્ય બનશે કપિલ ચલતી. બીજું છે ખેલ, તો વાક્ય બનશે વિવેક ખેલતી. વદ, તો વાક્ય બનશે મયુર વદતી. પશ્ય, તો નિશા પશ્યતી. નૃત્ય, તો મીરા નૃત્યતી. અને પીબ, તો વેદાંત પીબતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો. હસે છે તો હસતી, ગાય છે તો ગાયતી, રમે છે તો ખેલતી, નાચે છે તો નૃત્યતી, અને રડે છે તો રોદતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પાઠમાંથી શોધી ક્રિયાપદ શબ્દ જોડી વાક્ય રચના કરો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. તો સર્વપ્રથમ જો અવિભાગમાં આપણને આપ્યું છે વિવેક, તો વિવેક ને આપણે જોડીશું પશ્યતી સાથે. વિવેકને આપણે જોડીશું પશ્યતી સાથે. કપિલ, તો કપિલને જોડીશું ક્ષિપતી સાથે. મયુર, તો મયુરને આપણે જોડીશું શ્રોણોતી સાથે. નિશાને જોડીશું વદતી સાથે. સચિનને જોડીશું ખેલતી સાથે. વેદાંતને જોડીશું પઠતી સાથે. દિવ્યાને આપણે જોડીશું લિખતી સાથે. મીરાને આપણે જોડીશું ગાયતી સાથે. અને વિમાનમને આપણે જોડીશું ઉડયતી સાથે. ત્યાર પછી એની વાક્યરચના બનાવવાની છે. તો વાક્યરચના પણ કંઈક આ પ્રમાણે બનશે. જો વિવેક પશ્યતી, કપિલ ક્ષિપતી, મયુર શૃણોતી, નિશા વદતી, સચિન ખેલતી, વેદાંત પઠતી, દિવ્યા લિખતી. ત્યાર પછી 8મું છે મીરા ગાયતી, અને 9મું વિમાનમ ઉડયતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. એમાં પહેલું મયુર કિમ કરોતી, તો જવાબ આવશે મયુર શૃણોતી. બીજું વિવેક કિમ કરોતી, તો જવાબ આવશે વિવેક પશ્યતી. ત્રીજું કપિલ કિમ કરોતી, તો કપિલ ક્ષિપતી. ચોથું મીરા કિમ કરોતી, તો મીરા ગાયતી. ત્યાર પછી 5મું વેદાંત કિમ કરોતી, તો વેદાંત પઠતી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ નવી સ્વ અધ્યયન પોથી જે છે તેના વિડીયો તો મુકાઈ ચૂક્યા છે, પણ એની PDF અથવા તો એના સોલ્યુશનની બુક તમારે જો જોઈતી હોય તો એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે મેળવી શકો છો. અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9904935028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોર ઉપરથી ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો, જે તમારી એકમ કસોટી માટે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. પ્રશ્ન નંબર 5, આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો. તો જય જુએ છે, તો જય પશ્યતી. ભાવેશ ફેંકે છે, તો ભાવેશ ક્ષિપતી. વિપુલ સાંભળે છે, તો વિપુલ શૃણોતી. ચોથું માલા બોલે છે, તો માલા વદતી. મેહુલ રમે છે, તો મેહુલ ખેલતી. ગૌરવ વાંચે છે, તો ગૌરવ પઠતી. 7મું રાધા ગાય છે, તો રાધા ગાયતી. ચકલી ઉડે છે, તો ચટક ઉડયતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ચિત્ર જોઈ અને ક્રિયાપદ લખો. તો અહીંયા રમવાનું ચિત્ર છે એટલે ખેલતી. અહીંયા વિચારવાનું ચિત્ર છે એટલે કે ચિંતયિતું. ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર ગાઈ રહ્યા છે, તો ગાયતી. અહીંયા વાંચી રહ્યા છે, તો પઠતી. ત્યાર પછી 5મા ચિત્રમાં રમી રહ્યા છે, તો ખેલતી. 6ઠ્ઠા ચિત્રમાં પી રહ્યા છે, તો પીબતી.
મિત્રો, ફરી મળીશું આપણે. આ જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 6ની, એમાં સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથી છે એની સિવાયના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તેમજ આ સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠ જે છે, બધા જ વિડીયો જે છે એ તમને પસંદ આવતા હોય તો સરસ મજાની લાઇક કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો.